એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. દેશના આ 10 રાજ્યોમાં ભાજપ કોંગ્રેસ સામસામે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400+ બેઠકોના આંકડા પાર કરવાના સપના જોઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 100 બેઠકો પાર કરવાની ઈચ્છા રાખી રહ્યું છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 44 બેઠકો જીતેલી હતી, જ્યારે ભાજપે 282 બેઠકો જીતી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 303, જ્યારે કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી. ભાજપ અને કોંગ્રેસ બંનેની બેઠકો વધી હતી અને બંને પક્ષ આ વખતે પોતાની બેઠકોનો આંકડો વધારવા માંગે છે. સાથે સાથે જ ત્રીજી વાર સ્પષ્ટ બહુમતી મેળવીને જીતની હેટ્રિક કરવા ભાજપ માંગે છે, જ્યારે કોંગ્રેસ ભાજપને હરાવીને ફરી સત્તા કબજો કરવા માંગે છે. ભાજપ અને કોંગ્રેસમાંથી કોની મહત્વાકાંક્ષા ફરશે તેનો આધાર દેશના 12 રાજ્યો નક્કી કરશે. વાસ્તવમાં કોંગ્રેસનો દેખાવ નક્કી કરશે કે ભાજપ 2014-2019 બંને લોકસભાની ચૂંટણીમાં જીત્યું તેના કોંગ્રેસના શરમજનક દેખાવ છે. કોંગ્રેસની ભાજપ સાથે સીધી ટક્કર છે એવા રાજ્યોમાં કોંગ્રેસ એકદમ નબળી સાબિત થઈ રહી છે અને ભાજપ કોંગ્રેસના ભોગે તાકાતવર બની રહી છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર 10 રાજ્યોમાં છે. આ 10 રાજ્યોની વાત કરીએ તો આ રાજ્યોમાં કોઈ ત્રીજું પરિબળ નથી, એટલે કે ત્રીજો પક્ષ પણ નથી. પ્રથમ રાજ્યની વાત કરીએ તો ગુજરાત, જેમાં 26 લોકસભાની બેઠકો આવે છે. બીજું રાજ્ય આવે મધ્યપ્રદેશ, જ્યાં 28 લોકસભાની બેઠક આવે છે. ત્રીજું રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન, જ્યાં 26 લોકસભાની બેઠકો આવે છે. ચોથું રાજ્ય વાત કરીએ તો છત્તીસગઢ, જેમાં 13 બેઠકો લોકસભાની આવે છે. પાંચમું રાજ્ય વાત કરીએ કર્ણાટકા, જેમાં 28 લોકસભાની બેઠક આવે છે. છઠ્ઠું રાજ્ય વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, જેમાં 4 બેઠકો છે. સાતમું રાજ્ય વાત કરીએ તો ઝારખંડ, જેમાં 14 લોકસભાની બેઠકો છે. જ્યારે આઠમું હરિયાણા, જેમાં 10 લોકસભાની બેઠકો છે. અને નવમું ઉત્તરાખંડ, જેમાં 5 લોકસભાની બેઠકો છે. જ્યારે છેલ્લું એટલે કે 10મું આસામ, જેમાં 14 લોકસભાની બેઠક છે. આ 10 રાજ્યોની અંદર કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે અને જે 10 રાજ્યોની લોકસભાની કુલ સીટો થાય છે 167. લોકસભાની બંને ચૂંટણીઓમાં આ રાજ્યોમાં ભાજપે ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી હતી. 2019માં કોંગ્રેસ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાતમાં ખાતું પણ ખોલી શકી ન હતી. છત્તીસગઢની 11માંથી 9 બેઠકો ભાજપે જીતી, જ્યારે કોંગ્રેસે 2 બેઠકો જીતી હતી. મધ્યપ્રદેશમાં 29 બેઠકોમાંથી 28 બેઠકો ભાજપે જીતેલી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર 1 છિંદવાડાની બેઠક જીતી હતી. આસામની 14 લોકસભાની બેઠકમાંથી કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 9 બેઠકો લઈ ગઈ હતી. કર્ણાટકમાં 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી. ઝારખંડની 14માંથી ભાજપે 12 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. મતલબ કે 169 બેઠકોમાંથી માત્ર 9 બેઠકો કોંગ્રેસ તેના સાથી પક્ષ સિવાય જીતેલી, જ્યારે 158 બેઠકો ભાજપ પોતે અને 2 બેઠકો તેના સાથી પક્ષોને મળીને 160 બેઠકો એનડી લઈ ગયું હતું. ભાજપ 300 બેઠકો પર પહોંચી ગયું તેનું કારણ આ 10 રાજ્યોમાં કોંગ્રેસનો સાવ નબળો દેખાવ. કોંગ્રેસ ભાજપની જેમ ક્લીન સ્વીપ કરે એવી આશા તો રખાય નહીં, પણ કમસે કમ 30% બેઠકો જીતે તો પણ તેના ભાગમાં 50 બેઠકો આવે. કર્ણાટકમાં તો તેની સરકાર છે અને જો કોંગ્રેસ 50% બેઠકો એટલે કે 14 બેઠકો જીતી શકે, કોંગ્રેસ અત્યારે પણ કેરળ, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 2-5 બેઠકો જીતી શકે છે. એ જોતાં તેના માટે 100 બેઠકનો આંકડો પાર કરવો એ મુશ્કેલ દેખાતો નથી. કોંગ્રેસના ખાતામાં આ રાજ્યમાંથી જે બેઠકો ઉમેરાય એ બેઠકો ભાજપના ખાતામાંથી ઓછી થાય, અને એ જોતાં ભાજપને રોકવા કોંગ્રેસે મહેનત કરવી જ પડે. ભાજપ ઉત્તર પ્રદેશમાં, બિહારમાં મજબૂત છે. ઉત્તર પ્રદેશમાં 80 અને બિહારમાં 40 મળીને લોકસભાની 120 બેઠકો છે. ભાજપ 2019માં પોતાના સાથી પક્ષો સાથે 104 બેઠક જીત્યા હતા. રાજ્યોમાં બેઠકો વધારવાનો સ્કોપ નથી, તેથી જ ભાજપ વિજય રથને રોકવા કોંગ્રેસ જ કમર કસવી રહી. ઇતિહાસ મુજબ ભાજપનું પલડું ભારે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
જો બેઠકોનો સંઘર્ષ ઉપર નજર કરવાની વાત કરીએ તો એક વખતનો ઇતિહાસ પણ ફંપોસવો જોઈએ. જાણકારોના માતે 190 બેઠકો એવી છે કે જેમાં સીધી જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થાય છે, આ વખતે પણ થવાની છે. તેના પરિણામો ખૂબ જ રોચક છે. 2019માં લોકસભાની 190 બેઠકમાંથી ભાજપે 175 ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે પહેલાં જોઈએ તો 2014ની લોકસભામાં ભાજપનો જે ઉદય થયો તેમાં પણ કોંગ્રેસનો રકાસ થયો હતો. 2014માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 198 બેઠકો ઉપર ટક્કર છે. તેમાં 166 બેઠકો ભાજપના ફાળે આવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 23 બેઠકો જ આવી હતી. દર્શક મિત્રો, આ 10 રાજ્યોની કુલ 168 બેઠકોમાં કોંગ્રેસ ભાજપ સામે કેવો દેખાવ કરે છે તે ખૂબ જ અગત્યનું છે, અને તેના ઉપર જ કોંગ્રેસની તાકાતનો અથવા તો રાષ્ટ્રીય પક્ષની ઇમેજનો દારમદાર રહેલો છે. દર્શક મિત્રો, આ હતા એસ લાઈવ વિશેષ. મને આપો રજા, આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.